ગુજરાતના જિલ્લાઓ અને તેમના મુખ્ય મથકો. અહીં આપેલા ગુજરાતના નકશો જુઓ, તેના ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોના નામ વાંચો અને યાદ રાખો. સૌથી પહેલાં કેટલો સરસ મજાનો તમને નકશો જોવા મળે છે, બરાબર ને? એમાં તમને ગુજરાતના નકશામાં સૌથી પહેલાં પાકિસ્તાન, પછી રાજસ્થાન, પછી અરબ સાગર અને મહારાષ્ટ્ર. એમાં સૌથી પહેલાં તમારે શું ગોતવાનું છે? કચ્છ. કચ્છમાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, માંડવી, મુંદ્રા અને રાપર આપણો કચ્છ જિલ્લો છે. પછી આ શું છે? કચ્છનું રણ છે. પછી આપણી બાજુમાં કયું ગામ છે? મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ તમે જાઓ છો ને, અમદાવાદ છે. અને પછી આ બાજુ રાજકોટ છે, જામનગર છે. આ બધું તમારે જોવાનું છે અને મમ્મીને જોઈ જોઈ અને પૂછવાનું છે અને લખવાનું છે, બરાબર? આ તમારે નકશો પણ યાદ રાખવાનો છે. હવે હું તમને સરસ રીતના સ્વાધ્યાય સમજાવું છું. સૌથી પહેલાં તો ઉપર આપેલો નકશો જોઈને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક જ શબ્દમાં લખો. સૌથી પહેલાં તમારા જિલ્લાનું નામ લખો. આપણે કયા જિલ્લામાં રહીએ છીએ? કચ્છ. તો શું લખશું આપણે? કચ્છ. તમારા પાડોશી જિલ્લાનું નામ લખો. તો આપણે પાડોશમાં કયો જિલ્લો છે? પાટણ. તો લખો પાટણ. પછી પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો આ જુઓ તમે, બનાસકાંઠા સૌથી ઉપર દેખાય છે ને, બનાસકાંઠા. પછી નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે? તો અમદાવાદ. તમને દિનામિસ અમદાવાદ બતાવ્યું ને, અમદાવાદ છે. પછી છે પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે? તો એ દાહોદ છે. તો તમને જો આમાં દેખાશે દાહોદ, બરાબર. પછી જામનગરની પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે? તો જામનગરની પશ્ચિમે દેવભૂમિ દ્વારકા આવેલું છે. તો બાળ દોસ્તો, ઉપર જોઈને નીચેના પ્રશ્નોના જવાબ એક જ શબ્દમાં લખવાના હતા, જે મેં તમને શીખડાવી દીધા. બાળ દોસ્તો, નીચેના વિભાગમાં અમાં આપેલા ગુજરાતના જિલ્લાઓની સામે બમાંથી તેના સાચા મુખ્ય મથકો શોધી ઉત્તરમાં તેનો ક્રમ અને અક્ષર પહેલું એક તમને ફરી આપ્યું છે. ધારો કે તમને કચ્છ આપ્યું છે, તો કચ્છની સામે તમારે એનો જવાબ લખવાનો છે, બરાબર. પછી છે તમારે અહીંયા કચ્છ આપ્યું છે, તો તમે આ ટોટલ કેટલા જિલ્લાઓ આપ્યા છે? 33 જિલ્લાઓ. પછી એમાંથી તમારે સામેના જવાબ લખવાના. બમાં એના મુખ્ય મથકો આપ્યા છે, તો કચ્છ, તો એની સામે શું આવે? ભુજ. પછી સુરેન્દ્રનગર છે, તો સુરેન્દ્રનગરની સામે તો સુરેન્દ્રનગર પોતે જ જિલ્લો છે. પછી રાજકોટ, તો રાજકોટમાં તમારે રાજકોટ જ લખવાનું છે. પછી જામનગર, તો જામનગરમાં તમારે જામનગર જ લખવાનું છે, બરાબર ને? પછી છે પોરબંદર, તો પોરબંદરમાં પોરબંદર મુખ્ય મથક લખવાનું છે. પછી છે જૂનાગઢ, તો જૂનાગઢમાં પણ તમારે મુખ્ય મથક લખવાનું છે. તો આવી રીતના બાળ દોસ્તો, તમારે જિલ્લાઓ આપેલા છે, સામે મુખ્ય મથકો આપેલા છે અને તમારે પછી એનો જવાબ લખવાનો છે. સૌથી પહેલાં હું તમને જો અહીંયા આમાં જવાબમાં બતાવું છું કે પહેલો છે એ કચ્છ છે. તો આપણે શું જોયું છે? કચ્છની સામે ભુજ. તો શું લખ્યું છે? ઘ. એટલે પહેલાંનો જવાબ ઘ.
પછી બીજો છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર ક્યાં છે? તો એ લખ્યું છે દ ઉપર, તો આપણે જવાબ લખશું સુરેન્દ્રનગર, બરાબર. પછી છે રાજકોટ, તો રાજકોટની સામે ભ લખશું. પછી ચોથું છે જામનગર, તો જામનગરની સામે જે ઠ લખ્યું છે ને તો જામનગર. અને પછી છે પોરબંદર, તો પોરબંદરની સામે લખ્યું છે પ લખ્યું છે, તો પોરબંદરની સામે પણ પોરબંદર આવશે. એટલે બાલ દોસ્તો, આ તો રમતા રમતા તમારે કચ્છના અલા જિલ્લાઓ અને તેના મુખ્ય મથકો લખવાના છે. અહીંયા પ્રશ્નો આપેલા છે, અહીંયા જવાબ આપેલા છે, જે તમારે સામે જવાબ લખવાના છે. બાલ દોસ્તો, કેવી મજા આવી? આપણા ગુજરાતના જિલ્લાઓ કયા કયા છે, એના મુખ્ય મથકો કયા કયા છે, એ તમને જાણવા મળ્યું ને. હવે તમારે જો જોઈ અને સ્વાધ્યાય પોથીમાં જ લખવાનું છે, સુંદર અક્ષરે લખવાનું છે. હવે તમને યાદ રહી જશે ને. ચાલો બાલ.